હલો ફ્રેન્ડ, આજે આપણે બે મહત્વના વ્યક્તિઓને નિધન થયેલું છે તાજેતરમાં, તો તેના વિશે માહિતી મેળવીએ. કારણ કે આ બે વ્યક્તિઓમાંથી પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી કાલની એક્ઝામમાં શક્યતાઓ છે, અને આવનારી તલાટી અથવા ક્લાર્કમાં પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. અહીંયા આજે આપણે ઈલાબેન ભટ્ટ વિશે માહિતી મેળવીએ. અહીંયા જે મહત્વની બાબતો જે છે તે જ મેં લીધેલી છે, અને આમાંથી પ્રશ્ન મેક્સિમમ નીકળતા હોય છે. અહીંયા હું તમને ઈલાબેન ભટ્ટ વિશે માહિતી જણાવી દઉં. સૌપ્રથમ તેનો જન્મ અમદાવાદમાં થયેલો છે, મૃત્યુ પણ અમદાવાદમાં થયેલું છે 2022માં. અને કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો કે સેવા નામની 1972માં સ્થાપના કરી હતી. આનું પૂરું નામ ખાસ યાદ રાખો, અને કોણે સ્થાપના કરી છે? સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વિમેન્સ એસોસિએશન નામની સંસ્થાની સ્થાપના કરી હતી. અને આ સંસ્થાની પ્રેરણા ક્યાંથી મળી હતી આ સંસ્થા સ્થાપવાની? તો ઇઝરાયલમાં જ્યારે પ્રવાસે ગયેલા હતા ત્યાં તેને જોયું કે મહિલાઓને કેવી રીતના ઓલું જોબ મળે છે, તે ઉપરથી તેને આ સંસ્થા સ્થાપવાની પ્રેરણા મળી હતી. હવે થોડાક અમુક મહત્વના બાબતો જણાવી દો, આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે ક્લાર્કમાં તલાટીમાં. એના પિતાનું નામ સુમંતરાય હતું, માતાનું નામ વનલીલા હતું, અને પતિનું નામ રમેશ ભટ્ટ હતું. અને ભણતર વિશે પણ માહિતી મળી, કારણ કે આમાંથી પ્રશ્નો હવે તલાટી અને ક્લાર્કમાં નીકળે છે. પ્રાથમિક સુરતમાં કરેલું હતું, ગર્લ્સ હાઈસ્કૂલમાં, સ્નાતક આર્ટ્સમાં કરેલું છે MTB કોલેજ સુરતમાં, પછી લોની ડિગ્રી અને સર એલ એ શાહ કોલેજ અમદાવાદમાંથી મેળવેલી છે. હવે કયા કયા અવોર્ડ મળેલા છે આ ખાસ એક તમારે યાદ રાખવું, આ પરીક્ષામાં પૂરેપૂરી શક્યતાઓ છે પૂછાવાની. 1977માં રેમન મેગ્નેસ એવોર્ડ મળેલો છે, એશિયાનો નોબેલ કહેવામાં આવે છે, અને પ્રથમ ગુજરાતી મહિલા હતી જેને આ અવોર્ડ મળેલો છે. 1984માં રાઇટ લાઇવલીવુડ એવોર્ડ મળેલો છે. 1985માં પદ્મશ્રી મળેલો છે. 1986માં પદ્મભૂષણ મળેલો છે, અને 2011માં ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર મળેલ છે. અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપેલા હતી, છેલ્લે જે પદ ધારણ કરેલું હતું ત્યારે. હવે કઈ વ્યક્તિનું નિધન થયેલું છે? ચંદ્રપ્રસાદ પાઠકનું, કેળવણી કાંડ શિક્ષણ શાસ્ત્રી હતા, અને 1989માં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળેલો હતો. અહીં આપણે ડિસેમ્બર મહિનામાં જે મૃત્યુ પામેલા તેના વિશે માહિતી મેળવીએ છીએ. હવે બીજા વ્યક્તિ જે છે મહત્વના પૂછાઈ શકે છે કવિ સાહિત્યની દ્રષ્ટિએ પણ, મોહમ્મદ માંકડ. હવે મોહમ્મદ માંકડ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ, તો કે એનો જન્મ જોઈએ તો કે પાળિયાદ બોટાદમાં થયેલું છે. એનું પૂરું નામ મોહમ્મદ વલીભાઈ માંકડ છે, એટલે આ ખાસ પૂરું નામ યાદ રાખવું. મૃત્યુ ગાંધીનગરમાં થયેલું છે. હવે એને પદ કયા કયા ધોરણે મળેલા હતા, એટલે કયા કયા એને પદ ધારણ કરેલા હતા પૂરી લાઈફમાં, તો તેના વિશે માહિતી તમને જણાવું. 1982થી 1992માં ગુજરાતી સાહિત્ય અકાડેમીના પ્રથમ પ્રમુખ હતા. આ ખાસ એક તમારે યાદ રાખવું, ગુજરાતી સાહિત્ય અકાડેમીના પ્રથમ પ્રમુખ હતા. 1984થી 1990 GPSCના સભ્ય થયેલા હતા, અને ગુજરાત યુનિવર્સિટી સેનેટના પણ સભ્ય બનેલા હતા. હવે એનું ભણતર જોઈએ તો કે BA કરેલું છે એને બોટાદમાંથી, અને લેખન કાર્ય સુરેન્દ્રનગર ખાતે થઈને એને શરૂ કરેલું હતું. પ્રથમ કૃતિ ક્યારે કરી હતી? અખંડ આંદન નામની 20 વર્ષે આને પ્રથમ કૃતિ લખેલી હતી. અવોર્ડ કયા કયા મળેલા આ ખાસ એક યાદ રાખવું. 2007માં રણજીત નામ સુવર્ણ ચંદ્રક મળેલો છે. 1967 અને 1992 બે વખત મળેલો છે ગુજરાત સાહિત્ય અકાડેમીનો પુરસ્કાર. પછી કાકા સાહેબ કારેલકરનો એવોર્ડ મળેલો છે. મુનશી સુવર્ણ ચંદ્રકમાં એવોર્ડ મળેલો છે, અને 2018નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળેલો છે 2019માં. હવે એની રચનાનો ખાસ એક યાદ રાખવી, જે કૃતિઓ વારંવાર પરીક્ષામાં પૂછાતી હોય છે. અહીંયા નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, નિબંધ અહીંયા મેં અલગ 3 વિભાગ પાડેલો છે, જેથી કરીને જો એવું પૂછાય કે નીચેનામાંથી કઈ નવલકથા મોહમ્મદ માંકડની છે, તો એ પણ તમને ખ્યાલ આવે. અહીંયા તમે જોઈ શકો નવલકથાઓ કઈ કઈ છે. અહીંયા 2-3 વખત ખાલી તમે રીડિંગ કરશો તો પણ તમને યાદ આવી જશે કે મોહમ્મદ માંકડની રચનાઓ કઈ કઈ છે. અહીંયા તમે જોઈ શકો છો નવલકથાઓ, તો કે કાયર, ધુમ્મસ, દંતકથા, અજાણ્યા બે જણ, ગૃહણ રાત્રિ, મોરપીસના રંગ, વંચિતા, ખેલ, રાતવાસો, મદાર વૃક્ષના નીચે, બદ્ધનગર, ને આ બે ભાગ છે, ઝંખના, અનુતર અને અશ્વદોડ, આવી રીતના છે એની નવલકથાઓ. હવે ટૂંકી વાર્તાઓ વિશે જણાવી દઉં, તો કે માટીની મૂર્તિઓ, મનના મોરાદ, વાત વાતમાં તપ અને ઝાકળના મોતી મોહમ્મદ માંકડની વાર્તાઓ. નિબંધ ખાસ એક ધ્યાન રાખવું, કારણ કે આવા અટપટા જે ક્વેશ્ચન હોય છે તે પરીક્ષામાં પૂછાતા હોય છે. આજની ક્ષણ, સુખ એટલે આપણે માણસ અને ઉજાસ, આપણે માણસ અને ઉજાસ, કેલિડોસ્કોપના 4 ભાગ, આ એક ખાસ યાદ રાખવું, કેલિડોસ્કોપના 4 ભાગ છે મોહમ્મદ માંકડના. અને 1977થી સંદેશ દૈનિકમાં કેલિડોસ્કોપ નામનું કોલમ શરૂ કરેલું છે. આ તો પરીક્ષામાં 2-3 વખત પંચાયતની વિભાગને પૂછાયેલું પણ છે, આ ખાસ એક યાદ રાખવું. આવી રીતના એક માહિતી હતી તાજેતરમાં નિધન થયેલા. જો વિડીયો સારો લાગે તો લાઇક કરો વિનંતી. નવી ચેનલમાં આપણે એ અપડેટ જે બધી માહિતી થતી હોય છે, જેથી કરીને તમને ન ખ્યાલ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને નવી માહિતી મળતી રહી. થેન્ક યુ.